लगभग 4400 रुपए माल का रुपया 500 में 59 लाख का खर्चे जो होटल बनावा आदमी से और लगभग 132 जेटी बहनों ये होटल के अंदर सारी रीते रह सके भी संपूर्ण सुविधा साथे नो होटल नो बिल्डिंग को लोकार्पण करवा में नो अरे साथे साथे एक आधुनिक लैब पॉइंट नो उद्घाटन करवा में नो ये आधुनिक लैब कंप्यूटर लैब जो बनावा में आई भी है ये रुपया 66 लाख रुपया का खर्चे ये तैयार करवा में आई है आ लैब के अंदर स्टूडेंट ने सारी रीते कंप्यूटर ना माध्यम थी शिक्षण आपकी सकाय अरे सरस मजाक सॉफ्टवेयर ने हार्डवेयर साथ ही आ एक लैब तैयार करवामा आवी छे हमरा मने कहेवामा आयु के आपा देश नी अंदर आवी लैब प्रथम जुनागढ़ कृषि यूनिवर्सिटी नी अंदर तैयार करवामा आवी छे तो ये बदल कृषि यूनिवर्सिटी ना ऋषि पाटाती ने अरे समग्र टीम ने हुआ तके कोई अभिनंदन आपू छु खेती क्षेत्र गुजरात राज्य नोंधपात्र भारत में नहीं परंतु समग्र विश्व में आज लेवाई रही है जो एवं पायदान लोग हो तो आप राज्य का तत्कालीन मुख्यमंत्री और योजना वड़ाप्रधान श्री नरेंद्र भाई मोदी जब राज्य में अपना मुख्यमंत्री तरीके काम करता आता त्यारे राज्य का खेड़ों की आवक बमनी करवा माटे वर्ष 2005 में कृषि महोत्सव की शुरुआत जामनगर जिला का तालाब मुकाम थी प्रारंभ करवा में आई 2005 के अंदर राज्य का खेड़ों खेत उत्पादन लगभग 9000 करोड़ रुपया हतो अरे ये उत्पादन 5 वर्ष के अंदर दबे करवाना लक्ष्यांक साथ एक कृषि महोत्सव नो प्रारंभ करवा में आई बिल्कुल आज मैंने કેતા આનંદને ગૌરવ થાય કે રાજ્યમાં જુદી જુદી કૃષિ યુનિવર્સિટીમાં કામ કરતા વૈજ્ઞાનિકો ખેડૂતોનો પરિશ્રમ અને રાજ્ય સરકારની પ્રયત્નોના કારણે સતત કૃષિ મહોત્સવનું આયોજન થતું રહ્યું નવા નવા સંશોધનો નવા નવા બિયારણો અને આવતી સમસ્યાઓનું માર્ગદર્શન ખેડૂતોને મળવાના કારણે આજે 2017 માં લગભગ 1.26 કરોડ જેટલું ઉત્પાદન આપણે કરી શક્યા છીએ મિત્રો માત્ર દર 5 વર્ષની અંદર એક લક્ષ્યાંક રાખીને એક કૃષિ મહોત્સવનો પ્રારંભ કર્યો પરિણામ ઉપાડીને આ 10 કરોડ રૂપિયાની ઝોપડી હતી તે ખૂબ અપૂરતી હતી ખેડૂતોના પાકને સંરક્ષણ કરવું પણ ખૂબ જરૂરી હતું અને એ ધ્યાને લઈ અને મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી અને મુખ્યમંત્રીએ સીધો સ્વીકાર કરીને રાજ્યની અંદર આગામી 3 વર્ષની અંદર 750 કરોડ રૂપિયાની જોગવાઈ કરી અને 3 વર્ષની અંદર જે જે વિસ્તારની અંદર ભૂટ અને રોગની મુશ્કેલીઓ છે અને ખેડૂતોને સામનો કરવો પડે છે એવા તમામ વિસ્તારને આવરી લઈ અને એને કાપાની વાત બનાવવા માટે યોજના અમલમાં મૂકી ચાલુ વર્ષે 200 કરોડ રૂપિયાની જોગવાઈ બજેટની અંદર કરવામાં આવી છે અને 20 હેક્ટરનું ક્લસ્ટર બનાવી અને જે ખેડૂત વહેલો તક પહેલાના ધોરણે માંગણી કરશે એવા તમામ ખેડૂતોને ચાલુ વર્ષની અંદર આવી કાપાની તાલ પૂરી પાડવામાં આવશે મિત્રો અત્યાર સુધી કાપાની તાલની અંદર જે વિકલ્પની જોગવાઈ હતી એમાં લગભગ 30-35% જેટલી સબસિડી મળતી હતી અને એમાં વધારો કરી અને લગભગ 50% જેટલી સબસિડી ખેડૂતોને મળી રહે એ મુજબની યોજના અમલમાં મૂકી અને જેનો લાભ ખૂબ મોટા પ્રમાણમાં આજે ખેડૂત મેળવી રહ્યો છે પરિશ્રમ અને રાજ્ય સરકારના પ્રયત્નોથી રાજ્યની અંદર દર વર્ષે ઉત્પાદકતા આપણે ખૂબ સારી કરી શકાય છે અને વધુ ઉત્પાદન થવાના કારણે આપણી સામે એક મોટી સમસ્યા ઊભી થઈ કે વધુ ઉત્પાદન થવાના કારણે એના પોષણક્ષમ ભાવ મળતા નથી તો પોષણક્ષમ ભાવ રાજ્ય સરકાર અને ભારત સરકાર દર વર્ષે લગભગ
દસની બાર જેટલી દર્શોના ટેકાના ભાવ ઇન્ડસ્ટ્રી પ્રાઇસ નક્કી કરે છે અને ઇન્ડસ્ટ્રી પ્રાઇસ થી એ જયારે ભાવ ઘટતા હોય અને ત્યારે રાજ્ય સરકાર દ્વારા એ જર્સીની ખરીદી કરવામાં આવે. આ વખતે ગત વર્ષની અંદર મને કહેતા આનંદ અને ગૌરવ થાય કે રાજ્યની અંદર મગફળીનું ખૂબ ઉત્પાદન વધ્યું અને એમએસપી પ્રાઇસ કરતા એ પ્રાઇસ ઘટવાના કારણે રાજ્ય સરકારે તરતા એમએસપી પ્રાઇસ થી એટલે કે ટેકાના ભાવની મગફળી ખરીદવા માટેનો નિર્ણય કર્યો. રાજ્યની અંદર 2,10,000 મેટ્રિક ટન રૂપિયા 890 કરોડ રૂપિયાના ખર્ચે ટેકાના ભાવ ભાવે રાજ્યની અંદર 87 જેટલા કેન્દ્રો શરૂ કરી અને મગફળીની ખરીદી કરી અને જેના પરિણામે ખેડૂતોને પોષણ ભાવ મળ્યો.